મોરવાડાની સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ ખાતે ચંદ્રયાન 3 વિશે એક લોક ભાગ્ય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચંદ્રયાન 3ની સફળતા અને ચંદ્રયાન 3 પ્રોજેક્ટની વૈજ્ઞાનિક અને ટેકનિકલ સમજણ કોલેજના તજજ્ઞો દ્વારા આપવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રોજેક્ટથી ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગની ક્લિપ બતાવવામાં આવી અને ત્યારબાદ રાકેશ ગુજરાતી ભૌતિક શાસ્ત્રના અધ્યાપક દ્વારા ચંદ્રયાન 3ના પ્રોજેક્ટ પાછળનું ભારત સરકારનો શું હેતુ છે અને મુખ્ય ખાસિયત શું છે, સાઉથ પોલની પસંદગી શા માટે કરવામાં આવી અને ચંદ્ર પરના રહસ્ય વિશેની વિસ્તૃત જાણકારી આપેલ હતી. ત્યારબાદ ડોક્ટર હિતેન રાવલ તરફથી ચંદ્રયાન રોકેટને તેના અન્ય ભાગો તથા પેલોદમાં શું શું મૂકવામાં આવેલ હતું તે વિશે ફોટાઓ અને તેની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી હતી અને આ ઉપકરણો દ્વારા આગળના સમયમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ભારતનો શું લાભ થશે તે વિશે માહિતી આપેલ હતી તથા ડોક્ટર કેજી છાયા આચાર્ય સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા ચંદ્ર પર જવું શા માટે અગત્યનું છે, ભારત જેવા દેશો માટે આવા પ્રયોગથી શું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રનું શું શું અસર થશે અને ચાંદ ચંદ્ર પર શું શું સંશોધનો ભૂતકાળમાં થયા હતા અને હવે શું શું સંશોધનો કરી શકાય તેવી શક્યતાઓ ઊભી થશે તે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. આ કાર્યક્રમ આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ અને કોલેજના તમામ અધ્યાપકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવા લોકભોગ્ય વિષયો પર ભવિષ્યમાં પણ વ્યાખ્યાનની શ્રેણી શરૂ કરવા વિશે આચાર્યશ્રીએ ભાર મૂક્યો હતો. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ.